आचर्य ने आचरिये ने अंगड़े धरिये जेम गुरु जी गाय जी हाँ आचरिये ने अंगड़े धरिये जेम गुरु जी गाय जी માયાયરને બોલવું હોય ને તો કટલેરીની દુકાને સીદણીબાઈ એન્ટ્રી કરે સીધી બાદશાહ તો દેખા હે ને એને એને વાકડિયા વાળું હોય બહુ ગુડ 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 ઈ બેન જો કટલેરીની દુકાનમાં પ્રવેશ કરે અને દાત્યા હામું જોવે અને દાત્યાને જેટલી ધુજારી આવે ને એટલી મને ધુજારી આવે જોવો આપણા રૂપક જોવો તમે પણ ખરેખર મારા બાપ એમણે જે હમણાં રાવણ રચી ભગવાન શિવનું સ્તોત્ર જે હમણાં રજૂ કર્યું એને જો સાંભળો સારું આ રાવણને ને આપણે ઘણાને ઘણાને આપણે એમ કહીએ ને કે ભાઈ ફલાણા ભાઈ રાવણ જેવો કે બે કોથળીઓ પીધે રાવણ નો થઈ જવાયો એ તો હાથડ્યા કાઢીને એના વાદ્ય બનાવીને મહાદેવના એમ કહેવાય કે સ્તોત્ર ગાયક તો હોય ને એ રામના ઘરમાં હાથ નાખી શકે સાહેબ રાજા ત્રણ કોથળી પીને નીકળી જાય વી આવો જેટલા હોય ત્યાં એને એને એમથી રાવણ થવાય અરે ચાર જણા કીર્તિભાઈ ફૂલ થઈ ગયા ચાર જણા ચાર જણા ફૂલ થઈ ગયા પછી એટલા બધા ફૂલ થઈ ગયા એટલા બધા ફૂલ થઈ ગયા એટલે પછી એનથી કોઈ ફૂલ થઈ જ ન શકે નહીં યુવાન મિત્રો જાજા બેઠા છો કહું છું નશાથી જીવજો તમારી અંદર નશો હશે તમારી અંદર ખુમારી પડી છે તો તમે હામાને ફૂલ કરી શકશો હળી ગયેલી કાચની બોટલમાં એક હળી ગયેલો નશો પીડ્યો હોય તો એ પોતે ખાલી થઈ જાય ને 15ને ફૂલ કરી દેતી હોય તો તમારી માણહાઈમાં નશો પડ્યો હશે તો 15,000ને તમે ફૂલ કરી શકશો ભલા માણસ એક કાચની બોટલ પોતે ખાલી થઈ જાય અને બીજાને ફૂલ કરી દે જો જ્યાં સુધી ખાલી થતા નહીં આવડે ત્યાં સુધી તમે સામાવાળાને ફૂલ નહીં કરી શકો પેકનો દીકરો છોઈ પચ્યો માથે બૂસ લાગ્યું એટલે મર્યો પછી આપણી ઉપર આપણી ઉપર બૂસ મારો તો ભલે અને બીજાના બૂસ મારો તોય ભલે બૂસ બૂસ કહેવામાં આવે છે નહીં ખુલ્લા રહ્યો કાલે પણ બોલ્યો ને આજે પણ હું કહું કે બગડવાની ચિંતા ન કરતા સાચા હશે એ કારક બગડશે જે દૂધ એક મહિના સુધી ન બગડે માન લેવાનું કે ઓરિજિનલ દૂધ નથી જે માખણ મહિના સુધી ન બગડે ત્યારે માનવાનું કે એ માખણ માખણ નથી એને એમાં થોડુંક બટર ભળી ગયું છે સમજાય છે શું કહું એમ માણસ છે ભાઈ ક્યારેક બગડીએ અને જ્યાં સુધી તમે બગડશો નહીં ને પણ બગડવાની રીત હોવી જોઈએ પછી હાવ બગડવાને બે હાલ થવું મેં હમણાં જે કીધા એની વાત નથી થોડા ઘણા બગડશો ને તો આપણો બાળકે બગડેલું હશે ને વધારે એને મા વધારે પકડવા જાય રોયા વગર કાંઈ નહીં મળે ભાઈ
ઘોડિયામાં બાળક પડ્યું રહેશે ત્યાં સુધી માં એને તેડવાની મહેનત નહીં કરે કે ભલે સૂતો હજી ભલે સૂતો, પણ એ જ બાળકને સાહેબ માના ખોળામાં જવું હોય ને તો એને ઘોડિયામાં વહેન કરવું પડે છે, ઘોડિયામાં રોવું પડે છે. અને ત્યારે માં દોડીને કામ કર એમ પડતા મૂકી અને દોટ દે, એટલે એ જરૂરી છે. તો એટલે ચાર જણા ટૂંકમાં એકચ્યુઅલી ફૂલ થઈ ગયેલા. હા પછી ચારે જણા એટલા બધા ફૂલ થઈ ગયા ને પોતપોતાના નામ ભૂલી ગયા. એ કે આપણે કોણ છીએ, ઓલા કે આપણે આપણે છીએ, આપણે ક્યાં રહી છે કે આપણે ઘીરે, આપણું ઘર ક્યાં છે કે આપણે ઘર પાસે. હવે એમ કરતા કરતા બજારમાં તો ચડ્યા, પણ એ કે આપણે ઘીરે જાહું કેમ, એ કે એવું લાગે અહીંયા હાકળ ખખડાવવી. એટલે એક 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 ડેલી આવી ને, એટલે ડેલીએ ટકોરા કર્યા ખોલવા. એટલે ડેલી ખોલીને તે એક બેને દરવાજો ખોલ્યો, એટલે ઓલા ચારે હતા ને એમાં કીધું કે આ કોનું ઘર છે, એ કે આ ટીડાનું. તો આમાં ટીડો હોય એને ગોતી લ્યો ને અંદર લઈ લ્યો. હા હા બોલો લ્યો, અમને ખબર જ નથી કે એમાં ટીડું કોણ છે ને અમે કોણ છીએ. કહેવાનો અર્થ એટલું હદબારું ન વયું જવું કે તમને તમારી જાતની ખબર ન રહે હું કોણ છું, ક્યાં દેશનો છું, મારો ગુરુ કોણ છે અને ક્યાં રાષ્ટ્રમાં હું પેદા થયો છું. આના જેથી ભાન ભૂલાઈ જાય તેથી માનજો. પણ કહેવા ગયો સાહેબ, આ શિવરાત્રિના મેળામાં આવડી એવડી ભીડ રહેશે ને, શિવરાત્રિના મેળાના એવડા પ્રસાદ મારાને તમારા કોઠામાં પડશે, શિવરાત્રિના મેળાના આવા એમ કહેવાય ભજનો મારાને તમારા કાનમાં સાંભળવાના આપણા ટેવાયેલા રહેશે, ત્યાં સુધી પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે. સાહેબ ઈ દેશે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને આ ટ્રમ્પને જો અહીંયા આવવું પડતું હોય ગુજરાત જોવા માટે, ઓકે ગુજરાત અમદાવાદ. હવે કીર્તિભાઈ ને અમે આપણે ક્યાં ગયા છે ભાઈ? રશિયા. હા હું પાછો ભણેલો નહીં ને, જે દેશમાં જે એવી દેશનું નામે ભૂલી જાઓ, બસ ભૂલી જવાનું દોસ્તો. કેટલા પ્રોગ્રામ કર્યા ભૂલી જવાનું, સવારમાં કેટલું પેમેન્ટ લેવાનું એ બીજેથી તરત ભૂલી જવાનું, કેટલા લીધા ખબર ન. નવા પ્રોગ્રામનું યાદ રાખો, હવે શું કરવાનું છે. બાકી ભૂતકાળ ભૂલતા જાઓ, બરાબર સમજાય હું કહું છું. એટલે આજ આપણું ગુજરાત ક્યાં પહોંચ્યું વાત કહી કહું. જો અમેરિકાના પ્રેસિડેન્ટને અહીંયા ધક્કો થતો હોય જોવા માટે, અને કહેવા ગયો કે આ ગિરનારના મેળાની ઉપર પરદેશમાં કેટલું બધું સંશોધન થાય ને, તો પરદેશમાં જાઓ ત્યારે જ મને તમને ખબર પડે કે સાહેબ શું આ હિન્દુસ્તાનની કિંમત છે. અમે ને કીર્તિભાઈ ટૂંકમાં રશિયા ગયા, જેમ અહીંયા કીર્તિભાઈએ જે જમાવટ કરી, અને એવી જ રીતે સાહેબ રશિયામાં આપણા ગુજરાતી અને આપણા ભારતીયો, એકલું ગુજરાત નહોતું સાહેબ, ભારતીયો પણ ત્યાં હતા, ઉત્તરાખંડના માણસો હતા. અને કીર્તિભાઈ તો હિન્દી ગુજરાતી બધામાં ઝપટ બોલાવે. આજે એક એવો આપણે કલાકાર મળ્યો છે સાહેબ કે ગુજરાતી સ્ટેજ આજ ક્યાંયનું ક્યાંય પહોંચાડ્યું છે આ માણસે, એને તાળીઓથી વધાવો ભલામણ. હિન્દી માણસો સાંભળે છે સાહેબ, તમામ ચેનલમાં આવે, કેસે ઉડ રહે નોટે દેખીએ નોટો કી બારિશ. આવો આવો માં બેઠી આયા. નહીં સાહેબ એનું કારણ કે એક પીરસ રાંધવા વાળા તો રાંધી નાખતા હોય, પણ પીરસવા વાળામાં પ્રેમ વધી જાય ને તો એ ભોજનની કિંમત વધી જાય. એમ ભજન લખવા વાળાએ લખ્યા છે, પણ આવા ગાવા વાળા પોતાના ગળા તોડી તોડીને ગાય છે ને, એટલે સમાજમાં રૂડા લાગે છે ભલામણ. અનિતર આના ભજન હું ગાવ તો કેવું લાગે, માણા તરત કે માય ભાઈ તમારે બોલાય ગવાય નહીં. આવ કરો માય ભાઈ આવ. અરે હમણાં એક ભાઈ કેટલી ઘડી ભજનમાં એક ને એક કડી આવી, હમણાં ન આવી કઈ કડી માયાવાળી નહીં એને તો તરત ભાઈ તો ઘા સહી લઉં ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને. એક ભાઈ અડધો કલાક કર્યો ઘા સહી લો, એક ભાઈ ઘા કરી ગયો ને એની કરતા અડધો કલાક આવ્યો બોલો. એને તો તરત ત્રણે જ વાર બોલ્યા મને ખબર, પણ સોથો ઘા ન કર્યો એને. એટલે સમાજ બહુ સારો છે. અમે ન્યા તમને કહું એટલી બધી જમાવટ કરી કીર્તિભાઈ, અને હકીકત વાત કરું તમને, અને નોટોની ન્યા વરસાદ વરસો, અને એ અહીંયા ટીવીમાં આવ્યું છું.
પણ એ પ્રોગ્રામમાં બનેલું કેવું કે ત્યાંના મૂળ રશિયન ત્યાંના એમપી અહીંયા બેઠા છે, અહીંયા આપણા સાંસદ છે શંકરભાઈ, તો ન્યાયના બે ત્રણ જણા આવેલા, કારણ કે આપણા જે હોય એના પાર્ટનરો હોય ને રશિયન, એ લોકો બેઠેલા, સમજાય નહીં પણ મજા આવી ત્યાં. બહુ નોટું ઉડીને એમાંય કીર્તિભાઈ આપણા રાષ્ટ્રગીતના ભાઈ દેશભક્તિના ગીતો ગાયા ન્યા. મેરે દેશ કી ધરતી સોના ઉજલે ઉજલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી આવું બધું કર્યું. હારું છે, નથી ગાતો તે, હું ગાવતો પણ અંદાત આવે. અને હકીકત સાહેબ, આ ભક્તિનો પેલો પ્રકાર છે મોજ માર્યો. હા, જ્યાં સુધી તમને મોજ ન આવે ત્યાં સુધી તમારી અંદર પ્રેમ પેદા ન થાય, અને જ્યાં સુધી તમારામાં પ્રેમ પેદા ન થાય તો ભગવાન કોઈ દી તમારી પાસે ન આવી શકે. પ્રેમે પ્રગટ હોય મેં જાના. ભગવાન કઈ રીતે આવે? કે પ્રેમથી આવે. મોઢા સડાવીને બેઠા હોય રામ 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 જી, નો આવે નો આવે નો આવે. એવો મોજથી કાર્યક્રમ ચાલતો હતો ને, એમાં તમને કહું, જે રશિયન હતા એ લોકોએ આયોજકોને પૂછ્યું કે આ શું છે, તો કે ભાઈ અમારા ભારતના ભારત દેશના ગીતો છે. અને ઓલાનો મગજ ગયો કે દેશ અમારો, નોટું અમારી, અને તમે ભારતના ગીત ગાવ છો, હવે રશિયાનું ગીત એક ગાઓ. ઓલા ભાઈ મને કીધું, મને કે ભાઈ એક રશિયાનું ગીત ગાવું પડશે. મેં કીધું અમે તો માઇન્ડ એટલે પગ્યા છે, એમાં રશિયાનું ગીત ગાવું કે? તમને તારીખ દેતા પહેલા કેવું જોવે ને કે રશિયન તો અમે ગમે કવિને કોકને કહેત કહો, અમે તો રશિયાના બાપના ગીત લખી નાખીએ છીએ એમ. કે ભાઈ ગાવું પડશે. મેં કીર્તિભાઈને કીધું, મેં કીર્તિભાઈ ગાવું પડશે રશિયાનું ગીત? ઓલા લોકોએ કીધું અને આયોજકોએ કીધું કે નહીં ગાવ તો અમારે અહીંયા પછી પ્રોબ્લેમ પડશે વિઝા બીજાના બધું, તમને ન ખબર હોય. આ લોકો તો બહુ એના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય, તો એ ખાતું ગાઈ નાખો ને. તો કીર્તિભાઈ કે મને કે તમને આવડે? મેં કીધું મને આવડે. તો મને કે તો મામા ગા ને. અરે પછી મેં રશિયાનું ગીત ગાયું, તમે કહેતા હો તો ગાઓ. ઓ રંગ રશિયા ક્યાં રમ્યા રાસ જો, આવો મારો બાપ, આવો વધાવો તાળીઓથી વધાવો મારા બાપ. માં જયશ્રી માં પણ વધાર્યા છે. આજ અમે ગયા આજ અમે ગયા મણિયારા ને હાટ જો, ચૂડ લડી રે મુલાવતા મણ લાવાઈ ગયા, ચૂડ લડી રે મુલાવતા મણ લાવાઈ ગયા. ઓ રંગ રસિયા સાહેબ, એક ને એક કડીમાં દાદા 15 વાર હું બોલ્યો. હો રંગ રસિયા ક્યાં રમી આવ્યા, એ રાજી થઈ ગયા. ઓકે સારા છે. રંગ રંગ રસિયા રાત આખલડી રાટી ઉજાગડો, બસ એટલું આવ્યું. અને અમારું હાલી ગયું. ઓકે વેરી નાઇસ. રંગ રસિયા રમ્યા વા રાસ આખલડી રાટી ઉજાગડો રસિયા. એ કીર્તિભાઈ મને કહે ભાઈ મામા, હું કહું હા ભાઈ, હવે અમારી કઠણાઈ વધી.
એ કે હજી બીજું ગાવ, હજી બીજું એક હજી ગાવ રશિયાનું. એટલે અંગ્રેજીમાં શું કે હજી બીજું ગાવે ને, એટલે તમને એમ લાગે હું નિશાળે નથી ગયો એમ. પ્લીઝ નેક્સ્ટ વન. હા આખી નિહાળ કરું ભાઈ. હા એટલે એને કીધું પ્લીઝ નેક્સ્ટ વન, નેક્સ્ટ અગેન. ઘણું બધું થાય નથી કેવું, ખરેખર મને અંગ્રેજી બહુ આવડે, હું બોલું નહીં કારણ કે તમે કોઈ સમજો નહીં. મારું અંગ્રેજી ભારે પડે ભાઈ, ખરેખર ન બોલું ક્યાંય, અમેરિકામાં જાઉં ત્યાં અંગ્રેજી ન બોલું. અને હું તમને હકીકત કહું, હલવાવું ન હોય ને ગાંડા થઈ જાઓ. જેટલા બુદ્ધિવાળા થાઓ એટલે હલવાતા જાઓ, જેટલી તમને ખબર પડતી જાય એટલે હલવાતા જાઓ. હા હા મને ખબર છે તો કરો લ્યો. એટલે કે એમ જ કે અમને અમે ન આવડે હો ભાઈ. હા હું હું આ એકલો પહેલાં પહેલાં છે ને, હું આમ એકલો અમેરિકા કેમ તે બેઠ જવાનું થાય ને, કીર્તિભાઈને બધા આર્યા હોય તેથી વાંધો ન આવે. પણ મારે એકલા જ્યારે હાવ જવાનું હોય ત્યારે તમને એમ થાય કે માયા ભાઈ શું કરતા છે. મને ઘણા પૂછે ને હકીકત નથી અંગ્રેજી આવડતું, હું તો ખાલી મસ્તી કરું, મને અંગ્રેજી નથી આવડતી. પણ ઘણા મને પૂછે કે માયા ભાઈ તમે અમેરિકા જાઓ કે પરદેશમાં જાઓ અને એકલા જતા હો તો ભલે ગુજરાતી ડાયરો જ આપણને બોલાવતો હોય પણ પ્લેનમાં એરપોર્ટમાં રસ્તે તમને તકલીફ ન પડે? હું કહું તકલીફ શું કામ પડે? તા કે તમે કાંઈ અંગ્રેજી સમજો નહીં તો ન હલવાઓ. એટલે હું એમ કહું કે એ ગુજરાતી ન સમજે એમાં એ ન હલવાય, એકલો આપણે જ હલવાવાનો ઇજારો રાખ્યો છે. આવું આવું મગજમાં હલવાડી શું કામ દીધું તમે? નહીં એની સામે ગુજરાતી જ બોલો ને ભાઈ, પ્લેનમાં ગુજરાતી બોલો હોય કારણ કે તમારી ટિકિટમાં લખ્યું જ છે, તમે ફોર્મ ભર્યું ત્યારે ગુજરાતી રાખે, એર હોસ્ટેસ ગુજરાતી એને રાખવી હોય તો, એને ધંધો કરવો હોય તો. એટલે ટિકિટ આપણી, પૈસા આપણા, આપણે એકચ્યુઅલી અંગ્રેજી શીખવાનું એના હાટું. પણ હું શું કરું કહું, કાંઈ ન કરું. મેં એકવાર આવો અખતરો કરેલો, તમારે અખતરો કરવો હોય તો કરજો. મેં સારા ડૉક્ટરનું સર્ટિફિકેટ લગાડ્યું કે આ મગજની દવા લેવા અમેરિકા જાય છે, આને બે આટા ઓછા છે. અરે તમને કહું, એ દવાના નામે તો મેં વિઝા લીધા હતા. તમારે આગળ ખોલાવું બાકી, ખોલાવાય નહીં, નહીં તો અમેરિકા હાલવી દે આપણને હેઠા પાછા. એ ગાંડાનું કીન ડાયરા કરીને ભાઈ આવીએ, સમજો તમે આ બુદ્ધિ છે ભગવાને આપીશ. તે હું પછી ટિકિટમાં તો લખેલું લાલુ કે આને બે આટા ઓછા છે. તે તમને કહું, જે ટાઈમનો મારે ફ્લાઇટ હતી અને હું એરપોર્ટ પહોંચ્યો તો સાહેબ એ જે એરલાઇન્સની કંપનીના ત્રણ જણા મારી રાહે બહાર ઊભા હતા. એ તમને કહો, બે બે ચાર હોકી ટોકીવાળા એરપોર્ટના માણસો, સિક્યુરિટીવાળા, બે એરલાઇન્સની બહેનો, એવા સટક મટક આરે આવ્યા જાય, ચારે જણા ભેગ કોઈ મારી ટિકિટ એણે લઈ લીધી, તરત બોર્ડિંગ કરાવી નાખ્યું, એ લગેજ બગેજ બધું કમ્પ્લેન કરી નાખ્યું, મારું ફોર્મ ભરી દીધું અને ઠેઠ તમને કહું પ્લેનના દરવાજા સુધી એર હોસ્ટેસને હાથવા દઈ આવ્યા કે આનું ધ્યાન રાખજો. પણ તમે સાંભળી લો, માયો આયર એરપોર્ટમાં નીકળ્યો એટલે છ જણા એક હારે વચ્ચે માયો આયર આવ્યો જાય, ખાટ ફાટ 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 ફાટ. હવે તમે સાંભળી લ્યો કે એ છ જણાને ખબર હતી કે આને આટા ઓછા છે, પણ આપણો ગુજરાતી ડાયરો એરપોર્ટમાં મળ્યો એને તો થતું છે ને કે માયા આયરની અહીંયા એન્ટ્રી પડે હો. હા આમાં આમાં એન્ટ્રી પાડવાની હોય, ગાંડા થાઓ તો એન્ટ્રી પડશે, બુદ્ધિજીવી થયા એટલે મર્યા. આ ગાંડાની વણઝાર છે, આ મેળો એકલા ગાંડાઓનો છે સાહેબ. અહીંયા જેને બુદ્ધિવાળા અહીંયા ના આવી શકે, જેને બુદ્ધિને પર થઈ અને એકલા દિલવાળા ને પ્રેમવાળા હશે, ઈ આ શિવરાત્રીનો મેળો માણી શકશે ભલા માણસ. ઈ મોજ છે અહીંયા, એટલે આનંદ કરવાની વાત છે. એટલે ઓલા લોકોએ કીધું કે હજી બીજું ગાવ. કીર્તિભાઈ કે લ્યો મામા લ્યો, થાવ ડાયા થાવ લ્યો. અરે સાહેબ ને બીજું જીક્યું હો પછી. હો રંગ રસિયા કે ઈ તો ગાયું છું, બીજું ગાવ. એ લેજો રસિયા રે રૂમાલ મારો, ભાઈ ભાઈ કીર્તિભાઈ જેવું આવડે એવું સ્વીકારી લેજો મારા બાપ. એ લેજો 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 લેજો. એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે, રંગદાર છે કેવો સમક્ષ.
રસિયા રે રૂમાલ મારો રંગદાર થઈ લેજો રસિયા રે રૂમાલ